તો આ વિશેષ સામાજિક વિજ્ઞાન પાઠ આપણે 7મો આબોહવાકીય ફેરફાર. આપણને ખબર જ છે કે અત્યારે ઘણો બધો ફેરફાર થાય ઋતુઓની અંદર, ખાસ શિયાળામાં ઉનાળાનો અનુભવ થાય, ઉનાળામાં ચોમાસાનો અનુભવ થાય, ચોમાસામાં શિયાળાનો અનુભવ થાય. આજે ફેરફાર થાય આબોહવાકીય ફેરફાર આપણે સામાજિક વિજ્ઞાન આપણો હાલે છે, બરોબર. ખાસ યાદ રાખજો કે આબોહવામાં ઘણા બધા ફેરફાર થાય, એના માટે આપણે જવાબદાર છીએ, બીજું કોઈ નહીં. આપણે જે સુવિધાના સાધન ઉપયોગ કરી, મોબાઈલ, ટીવી, ફ્રીજ, એસી અને અલગ અલગ બીજા સાધનો, મોટર, એ સિવાય અન્ય ટ્રક ને ઘણી બધી વાર એ જવાબદાર છે. ડીઝલની બદલે નેફ્તા ભરે, પેટ્રોલની બદલે કેરોસીન ભરે, ધુમાડો વધારે નીકળે તો વાયુ પ્રદૂષણ થાય. વાયુ પ્રદૂષણ થાય એટલે આપણને ખબર, સ્વાસ્થ્ય આમ તકલીફ થાય. દિલ્હીની અંદર આજમાં અત્યારે આપણને ખબર કે સૌથી વધારે ત્યાં વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. ભારતની રાજધાની કહેવામાં આવે દિલ્હીને, છતાં પણ ત્યાં સૌથી વધારે આપણે એ વાયુ પ્રદૂષણનો સામનો કરીએ છીએ. અને અહીંયા એ પ્રદૂષિત પણ, એના પ્રદૂષણના કારણે લોકો બીમાર પણ વધારે થાય છે. તો આપણે આ પાઠમાં એ જ શીખવાનું છે, બરોબર, કે આબોહવા કે ફેરફાર શું છે, પૃથ્વી કેમ ગરમ થાય છે, શું બધા અલગ અલગ કારણો છે, તો એની ચર્ચા કરી. આપણે અલગ અલગ કેટલા મુદ્દાઓની મેં તમારી સાથે ચર્ચા કરી, ખાસ યાદ રાખો, ફરી એકવાર તાજું કરાવું છું, બોર્ડમાં આજે નહીં લખું, પછી લખીશ. તો જો પહેલાં તો આબોહવામાં ફેરફાર થાય તો કેટલા દેશોમાં ક્યાંય તાપમાન વધ્યું અને ક્યાંય તાપમાન ઘટ્યું, કેટલાય દેશોમાં, રશિયા, ઈરાન, બ્રાઝિલ, નોર્વે, ફિલિપાઈન, સાઉદી અરેબિયા, જ્યાં ગરમીનું પ્રમાણ વધે, વધઘટ થાય, ઠંડીનું, વરસાદમાં. પછી આબોહવાની અંદર ફેરફાર, તો એ વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળે છે આપણને. ઘણા બધા પ્રદેશો એ કે 35થી વધારે વર્ષના સરેરાશ તમે તાપમાનનો એ ગાળો લ્યો તો એ જોવા મળે છે. અને વરસાદની સરેરાશ એ સ્થિતિ એટલે આબોહવા. ગ્રીન હાઉસ ઇફેક્ટની આપણે વાત કરી, ગ્રીન હાઉસ ઇફેક્ટની તો કે જ્યાં ઘણી બધી વાર ઘણી જગ્યાએ તાપ ઓછો પડે છે, તો એવી જગ્યાએ આપણે આ ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર જોઈએ. ઠંડી વધારે હોય છે તો અહીંયા આપણે કાચને તો કોઈ કાપડની એવી દિવાલ ઊભી કરી અને એની અંદર પણ આપણે આ જોવા મળીએ છીએ. તો એ ત્યાં ગરમી ઉત્પાદન કરી અને વૃક્ષો અને શાકભાજીનો વિકાસ થાય છે, જેના કારણે ત્યાં ગ્રીન હાઉસ ઇફેક્ટની એ પણ અસર જોવા મળશે અને અહીંયા વૃક્ષો એનો એ વિકાસ થઈ શકે. બદલાતી આબોહવા, તો વાતાવરણમાં ચેન્જિંગ આવે છે, બરોબર, એ જોવા મળે છે. અને એના કારણે ક્યાંક દુકાળ, ક્યાંક ઠંડી, ક્યાંક ગરમી, ક્યાંક પૂર, આવી અનેક સમસ્યાઓનો સામનો કરીએ છીએ. અને ક્યાંક ક્યાંક આપણને ખબર છે કે વાયુ આધારિત, હવા આધારિત રોગોનો પણ ફેલાવો થાય છે. શ્વાસની તકલીફ પડે, ફેફસામાં કંઈક થાય, આવા બધા ચામડીના રોગો થાય, તાપમાનમાં વધારો થાય છે, બરોબર. પછી બીજો રોગચાળો ફાટી નીકળે છે, કમોસમી વરસાદ, એના કારણે પણ નુકસાન ભોગવી છે. ક્યાંક વરસાદ પડતો નથી, ક્યાંક પડે, અહીંયા પોટલા પડે વરસાદને એટલે વધારે પડે. તો આવી અનેક સમસ્યાઓનો આપણે સામનો આજે કરીએ છીએ. અને આ સામનો જે કરીએ છીએ ને એમાંનો, એટલે કે આપણે આબોહવા કે ફેરફાર, આબોહવા કે ફેરફાર એટલે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા, વૈશ્વિક તાપમાનની વૃદ્ધિનો સામનો કરી રહ્યા છે. આપણને ખબર કે આપણે G20ના દેશોનું સંમેલન થાય એમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત ઉપાડી હતી અને આ વાતની રજૂઆત કરી ધારદાર, કે વૈશ્વિક તાપમાન વૃદ્ધિ જે થાય છે, તાપમાનમાં વધારો, એને અટકાવવા માટે આપણે પ્રયત્ન કરવા પડશે. જો આજે આપણે પ્રયત્ન નહીં કરી તો ભવિષ્યમાં આપણે આવનારી પેઢીને એ શુદ્ધ અને ચોખ્ખું વાતાવરણ અને સારું જીવન દઈ શકશું નહીં, માત્ર એ કલ્પના આધારિત. બીજું, આ પાઠમાં આપણે અભ્યાસ કર્યો કે ઘણી બધા પ્રાણીઓ અને પક્ષીઓની જાતિઓ પણ લુપ્ત થવા માંડી. શું કામ? વાતાવરણમાં જે ચેન્જિંગ આવ્યું એના કારણે આ પ્રાણીઓ અને પશુઓની જે જાત રહી એ પણ ધીમે ધીમે એ ગાયબ થવા માંડી, તો એ પણ આપણે જોવા મળે છે અહીંયા. ત્યાર પછી તો પૃથ્વી ગરમ કેમ થાય છે એની વાત કરી આપણે. 100 વર્ષનો બાયોડેટા લ્યો, દાર્જિલિંગની અંદર તાપમાનમાં વધારો થયો, 2000 હિમનદીઓ ઓગળી ગઈ, આ બધું જોવા મળે છે કે સતત તાપમાનની અંદર એ વધારો ઘટાડો આપણને થાય છે. હવે થર્મલ પાવરની અંદર તો કે 200 મેગાવોટ વીજળીએ 9 લાખ ટન કચરાનું ઉત્સર્જન થાય છે. પછી મોટર અને કારની તો કે એમાંથી વાર્ષિક વર્ષની અંદર 17 કરોડ ટન એ આપણે કચરાનું ઉત્પાદન કરી. એસીમાં 2230 કિલોગ્રામ વજન એમાં એનું વાયુનું ઉત્પાદન કરી. 24 કલાકની અંદર એસીની વાત કરી, બરોબર. તો દરેક વસ્તુની અંદર આપણે ટીવી, ટ્યુબલાઇટ, કોમ્પ્યુટર, ફ્રીજ, દરેકમાં આપણે, ખાસ મેં તમને કીધું કે એની અંદર આપણે તાપમાનમાં વધારો કરીએ છીએ. પછી આપણે વર્લ્ડ મેટરોલોજિકલ
ઓર્ગેનાઇઝેશન WMO વિશ્વ હવામાન સંસ્થાએ પણ એ જણાવ્યું કે 1850 સુધીમાં 2008 વર્ષ 1850 થી 2008 સુધીમાં એ જમીનની સપાટીનું તાપમાન 0.31 જેટલું એ હતું, જે આજે વધીને ઘણું બધું ડબલ થઈ ગયું છે. મિથેન વાયુનું પ્રમાણ વધ્યું છે બરોબર. ત્યાર પછી પશુઓ શ્વાસોશ્વાસની ક્રિયા કરે એમાં પણ એ વાયુનું ઉત્સર્જન થાય છે. નાઇટ્રેટ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, CFC અને ગ્લોબલ વોર્મિંગની અસર, જે આપણે આગળના લેક્ચરમાં એની ચર્ચા કરી કે 10 વર્ષ પહેલા દુકાળ, 10 વર્ષમાં દુકાળનું પ્રમાણ વધ્યું, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વરસાદનું પ્રમાણ વધ્યું. રાજસ્થાનની અંદર ક્યાંક વરસાદ પડે, ગુજરાતમાં વરસાદ પડતો હોય તો ન પડે. કેરળની અંદર ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઘટ્યું, જમીનના પાણીના સ્તર નીચા ગયા, હિમનદીઓ ઓગળી ગઈ અને સમુદ્ર કાંઠાના વિસ્તારોનું ધોવાણ થયું અને ઋતુચક્રમાં પરિવર્તન આવે છે. ગુજરાતની જે જમીન વિસ્તારીઓ 25 સેમી જેટલી જમીન એમાં એ ખારાશ વધી ગઈ. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઈન્સના ટાપુઓ અને વેસ્ટર્નિઝના ટાપુઓ, ઓસ્ટ્રેલિયા ખંડના એ કાંઠાના વિસ્તારો એ પણ દરિયામાં ડૂબવા આવી ગયા. અને ગ્રીન પીસ નામની સંસ્થાએ તો 2100ની અંદર ગુજરાતમાં 55 લાખ લોકો રહ્યા એ બેઘર થશે. શું કામ? જમીનમાં ખારાશનું પ્રમાણ વધશે એટલે પીવા લાયક પાણી નહીં રહે, ખેતી લાયક જમીન રહેશે નહીં. પછી વૈશ્વિક તાપમાનમાં ખૂબ જ વધી રહ્યું છે અને મધપૂરો એ હવે નામશેષ થઈ ગયા છે એટલે ભવિષ્યમાં આપણને એ પણ નહીં જોવા મળે. બીજું, પાના નંબર 44ની ચર્ચા કરું છું, તેમાં ચિત્ર આપ્યા છે. આપણે રોકેટને લોન્ચ કરી, ફ્રીજની પાછળ જે ઓલો હોય મોટર, નાનકડે ગેસ ફેરવો હોય એ, પછી મોટી મોટી ચીમનીઓ એમાંથી ધુમાડો છોડવામાં આવે છે, લાખો ટન રોજનો કેટલો ધુમાડો એ ચીમનીમાંથી બહાર કાઢે છે, તેના કારણે પણ તાપમાન વધે. એસીની અંદર અને બિનપરંપરાગત એ ઉર્જાના સ્ત્રોતો એ જવાબદાર છે બરોબર. તો એમાં સૌર્ય ઉર્જા દ્વારા કાંઈ આપણે પ્રદૂષણ ન થાય આપણે અટકાવી શકીએ છીએ પ્રદૂષણ, પવન ઉર્જા દ્વારા આપણે પ્રદૂષણ અટકાવી શકીએ છીએ, ભરતીની ઉર્જા દરિયા દ્વારા જે મોજા આવે એના દ્વારા પણ આપણે ઉર્જાનો બચાવ કરી અટકાવી શકીએ, બાયોગેસ પ્લાન્ટ, આ 4 મહત્વના મુદ્દા કે જેના કારણે પૃથ્વીનું તાપમાન આપણે સુધારો કરી શકીએ એમ છીએ અને ફાયદો થાય. આપણને અહીંયા ચારેય ચિત્ર આપ્યો છે. આ 4 વસ્તુ એવી છે કે જેના કારણે પૃથ્વીમાં આપણને ઉર્જાનું ઉત્પાદન થાય અને ફાયદો થાય. આ 4 એવા છે કે જેના કારણે આપણે નુકસાનમાં વધારો થાય. હવે આપણે આ એક એક મુદ્દાની ચર્ચા આપણે કરીશું. હવે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો, તો એના ઉપાયોની આપણે ચર્ચા કરશું. અત્યાર સુધી આપણે જે નુકસાન થાય એની ચર્ચા કરી, અથવા તો આના કારણે ઉત્પાદન કચરામાં વધારો થાય, પ્રદૂષણમાં વધારો થાય એની ચર્ચા કરી બરાબર. હવે આનાથી બચવા માટે, રોકવા માટેના આપણે ઉપાયોની ચર્ચા કરશું. વિશ્વના મોટા મોટા દેશો માથાપચી આજે કરી રહ્યા છે. શું હતું? તો કે ભાઈ તાપમાનમાં બંને એટલો ઘટાડો કરો, પ્રદૂષણમાં ઘટાડો કરો, કાપ મૂકો, ન હોય તો એક દિવસ સાયકલ ડે ઉજવો, મહિનામાં કે અઠવાડિયામાં એક દિવસ એવું રાખી કે આખા દેશ, આખા રાજ્યની અંદર કે દેશમાં કે શહેરમાં તે દિવસે બધા સાયકલ લઈને જ નીકળે, કોઈ વાહનનો ઉપયોગ ન કરે, તો જેના કારણે પણ એ તાપમાનમાં અને ખાસ કરીને વાતાવરણમાં સુધારો થાય, આબોહવામાં સુધારો થાય. હાલમાં પણ ખબર કે લોકડાઉનમાં આ બધું બંધ થઈ ગયું હતું, ઉદ્યોગો, વાહનો, તેના કારણે હવા એટલી બધી શુદ્ધ થઈ ગઈ હતી કે આપણે લખનૌથી દિલ્હીનો તાજમહેલ દેખાય, લખનૌથી આગ્રા દેખાય અને પંજાબથી આપણને હિમાલયના શિખર દેખાય. તો એ કેટલું વાતાવરણ આપણે શુદ્ધ થયું હોય છે. તો એ જો દિવસો પાછા લાવવા હોય તો આપણે આ બધો ઉપર, બધા મુદ્દા ઉપર કામ કરવું પડશે અને વિચારવું પડશે. સૌથી પહેલું, CO2 નું ઉત્સર્જન. કરનારા સ્ત્રોતો ઉપયોગ ઘટાડો. ઘટાડવો જોઈએ. ખાસ કરીને આપણે જે અહીંયા, તો મેં વાત કરી તમને પહેલા કે આપણે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન છે, જે વસ્તુમાં કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે
તમામ વસ્તુઓમાં કાપ મૂકો, કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન ઓછું કરો. આપણે જે વાહનો વાપરે છે, બાઇક કાર, તેના બદલે આપણે એમ કરીએ ઈ બાઇક વાપરી, બરોબર, કે વીજળીથી ઉર્જાથી ચાલતા એવા વાહનોનો ઉપયોગ કરી, જેના કારણે એમાં ધુમાડો ઓછો નીકળે, અને ધુમાડો ઓછો નીકળે તો આનો પ્રમાણમાં પણ ઘટાડો થાય. આપણે ઘણા શહેરો છે કે જ્યાં ઈ બાઇક ઈ રિક્ષા એનો ઉપયોગ થાય છે, અને હવે તો ભવિષ્યમાં પેટ્રોલ પંપના જે બધા રહી એના બદલે આપણે ઇલેક્ટ્રોનિક એવા પંપ હશે કે જ્યાં આપણે ઈ બાઇકને ચાર્જિંગ કરી શકીએ. કારણ કે પ્રદૂષણ ઘટાડવું હોય તો આપણે કંઈક કરવું પડશે, તો આપણે એનો ઉપયોગ કરીએ. આનો આ વાયુનું પ્રમાણ ઘટે એટલો પ્રયત્ન કરો. જે મોટી મોટી કંપનીઓમાંથી ધુમાડો જે છોડવામાં આવે છે, ઝેરી ગેસ, તો એમાં કાપ મૂકો, જેના કારણે આનો ઘટાડો થાય. બે મુદ્દાની અંદર ખાસ આપણે તો કે આની અંદર જે વાત કરી આપણે, વૃક્ષારોપણ કરો, બને એટલા ઝાડવા વાવો, જેટલા ઝાડવા વાવશું એટલું પ્રદૂષણ ઘટશે. વૃક્ષારોપણ કરવું જોઈએ, વૃક્ષોનું જતન કરો, જાળવણી કરો, વિકાસના નામ ઉપર ઝાડવાને કાપો નહીં. આજે આડે ધડ ઝાડવા કાપી નાખી, નડ્યું નથી, ઝાડવું કાપ્યું નથી. ઘરની અંદર હોય તો ભલે, બાઇક રાખવા નડતું હોય તો આપણે કાપી નાખીએ. તો આપણે એવું વિચારવું પડશે, બને એટલા વૃક્ષોનું જતન કરો, વધુ વૃક્ષો વાવો. જંગલને કાપવાનું આપણે બંધ કરવું જોઈએ, કે વિકાસના નામ ઉપર, સુવિધાના નામ ઉપર, રસ્તાઓને પોળા કરવાના નામ ઉપર જાળવાનું આપણે નિકંદન કાઢવું જોઈએ નહીં. બને એટલા વૃક્ષોને વધુ વાવો, વન્યકરણનો સિદ્ધાંત અપનાવો, બને એટલું વન્યકરણ વધારો, બને એટલા વૃક્ષો વાવો. અને બને તો નાના ધોરણના બાળકોને અભ્યાસમાં પર્યાવરણની અંદર વૃક્ષોનું મહત્વ સમજાવો, જેના કારણે એ બાળક ભવિષ્યમાં જ્યારે મોટો થાય તો ત્યારે એને એ વૃક્ષોને કાપતા અટકાવશે અથવા એનું મહત્વ સમજશે. એટલે નાનપણથી એને તમે પર્યાવરણ વિશે જાગૃત કરો અથવા માહિતગાર કરો, તો એના કારણે પણ આપણે કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય. પછી સૌથી મોટા મોટી સમસ્યા અત્યારે તો આપણે ફેશન થઈ ગઈ છે ની, તો કે આ પ્લાસ્ટિકની થેલી ગમી લેવા જાય તો આર પાર દેખાય એવી થેલી આપો, કાં તો કે દેખાય, ભલે ને અડધો કિલો બટેકા લીધા હોય તોય આમ ફેશન દેખાય, કાં ભાઈ તો કે બટેકા લઈને આવ્યા. તો આપણે આવું બધું બંધ કરીને કાપડની થેલી લઈ જવી જોઈએ. આપણે એવું કરીએ કે બને ત્યાં સુધી આપણે ઘરેથી જ કાપડની થેલી લઈ જાય અને પોલીથેનનો ઉપયોગ ઘટાડીએ. પણ દરેક વસ્તુમાં આજે પ્લાસ્ટિક આવી ગયું છે. પરિણામે વિશ્વમાં મોટી મોટી એક સમસ્યા આવી છે, નદી નાળા તળાવ અને ત્યાં સુધી કે ગાય જે આપણે માતા કહીએ છીએ તો એના પેટમાં પણ પ્લાસ્ટિક નીકળે. તો આ બધું જો આપણે બંધ કરવું હોય તો પોલિથીનનો બેગનો ઉપયોગ ટાળવો નહીં, પ્રતિબંધ જ મૂકી દો. અને પ્રતિબંધ છે તો કડક એનું પાલન જ થતું. પણ જ્યારે આપણે જાગૃત થશું ત્યારે જ આમાંથી પર્યાવરણ પ્રદૂષણમાંથી આપણે બચી શકશું અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઘટાડી શકશું. સૌથી શ્રેષ્ઠ ઉપયોગ છે કે આપણે કાપડની થેલીનું ચલણ કરીએ, કાગળનો ઉપયોગ કરીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ. કોઈ દુકાને વસ્તુ લેવા જાય તો દુકાનદાર અથવા તો ગ્રાહક બંને એ પ્લાસ્ટિકની બદલે કાગળનો ઉપયોગ કરે. ત્યાં સુધી આપણે પાણી પીતો એ બોટલ પણ પ્લાસ્ટિકની હોય છે. સરસ મજાની મિટીકુલની એ બોટલ આવે, માટીની આવડી બોટલ જેવી બોટલ આવે છે, તો માટીની લ્યો, પાણી શુદ્ધ અને તમારા સ્વાસ્થ્ય માટે સારું કહેવાય, બરોબર. તો આવા અનેક સાધનોનો ઉપયોગ કરો. પછી પ્રસંગો, અહીંયા ચા અને છાશની પિયાલીઓ એ પ્લાસ્ટિકની જ આપણે વાપરીએ છીએ. એના બદલે એવું કરો કે આપણે અહીંયા પૂઠાની કાગળની આવે છે પિયાલી એનો ઉપયોગ કરો, જેના કારણે આપણે પર્યાવરણ પ્રદૂષણ અટકાવી શકીએ અને પોલ્યુશનનો ઉપયોગ બને એટલો ઓછો કરીએ. ટૂંકમાં આપણે એ છે, હું તમને લેસનમાં દઉં છું કે પર્યાવરણની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે તમે શું વિદ્યાર્થી તરીકે પગલાં ભરી શકો. લેસનમાં 10 લીટરીમાં એક લખી નાખજો અને અહીંયા આવો ત્યારે મને બતાવજો.
प्लास्टिक नो उपयोग करवो योग्य छे के नहीं, अने तमे जो ए जगह कोई अधिकारी हो तो प्लास्टिक नो उपयोग घटाड़वा माटे शुं पगला भरशो, कई रीतना ए लखजो। एटले आपणे तो ए खास करवानुं छे, पॉलिथीन नो उपयोग घटाड़वानो छे बने एटलो। त्यार पछी આજે દેશ સામે મોટા મોટી સમસ્યા એ કે આપણે વસ્તી વધે છે, વસ્તી વધે સામે ઉત્પાદન વધારવાનું દબાણ વધે છે, અને ઉત્પાદન વધારવાનું દબાણ વધે છે એટલે આપણે વિવેકપૂર્વક જે જંતુનાશક દવાનો ઉપયોગ નથી કરતા, કુદરતી ઓર્ગેનાઇઝેશન ખેતી નથી કરતા, અને એની પરિણામે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ બરોબર છે, પણ જંતુનાશક દવાઓનો આ તે બધાનો ઉપયોગ કરીએ છીએ, પરિણામે એવું થાય કે જે પાક ઉગવો જોઈએ જે પ્રમાણે ખાતરને મળવું જોઈએ એ નથી મળતું, ખાતરથી માંડી જંતુનાશક દવાનો ઉપયોગ બેફામ કરીએ છીએ ઉત્પાદન વધારવા માટે। तो आपणे एवो उपयोग न करवो जोईए, कुदरती खातरनो उपयोग करो, गोबर गैस प्लांटनो उपयोग करो, आ रीतना कुदरती खातरो एनो उपयोग करी अने उत्पादननी अंदर गुणवत्ता जाळवो, आपणा स्वास्थ्य माटे सारुं छे। तो आपणे ए पण करी शकीए छीए, छतां पण आपणे जंतुनाशक दवाओनो उपयोग वधु ने वधु करीए छीए, तो आपणे एमां बने त्यां सुधी ए ओछुं थाय एवा प्रयत्न करवाना छे। આજે આપણે ખાસ કરીને ખાતરનો જેમ ઉપયોગ કરીએ છીએ જંતુનાશક વિવેકપૂર્ણ ઉપયોગ એ રીતના દરિયાની અંદર લોહકણોનો છંટકાવ કરવો જેથી પ્લેન્કટન નામના તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આપણે ઉપયોગી થાય અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે। આ એવા દરિયાઈ જીવો છે કે જે દરિયાની અંદર આપણે આવા જે લોહકણોનો છંટકાવ કરીએ તો જેના કારણે પ્લેન્કટનનો વિકાસ થાય છે અને એનો વિકાસ થાય છે એટલે આ વાયુનું શોષણ કરે છે અને આ વાયુનું શોષણ કરે છે એટલે આપણને આ સમસ્યામાંથી મુક્તિ મળે। તો આપણે બને એટલા સુધી આ દરિયાઈ જીવોને ખાસ કરીને બચાવવા જોઈએ અને છંટકાવ કરવો જોઈએ જેના કારણે આપણને મોટામાં મોટો ફાયદો થઈએ। પછી આપણે ખાસ કરીને યાદ રાખજો કે નેચરલ ખેતી કરો, સજીવ સજીવ ખેતી એ અપનાવવી,
बस ये सजीव खेती ऊपर अपना भी खोराक मा पशुओं ना खोराक मा बायोटेक पेड़वानी जे रीत अत्यारे थई गई है बहुज तो तेथी ते पण बंद करो। पशुओं ना जठर मा ये जोवा मळे मिथेन वधारे जोवा मळे छे पैदा थाय छे बेक्टेरिया मां अंकुश राखो आपणे खास अहीं याद राखो के शुं कहेवामां आव्युं है तो आपने सजीव खेती करो कुदरती खेती अळसिया ना आप जब जूनी परंपरा थी ए प्रमाणे करो लीलो प्रवास ने स्थानीय खातर नो उपयोग करो અને એવી ખેતી કરો। પશુઓની અંદર દૂધનું ઉત્પાદન માટે આપણે ખોરાકમાં બાયોટેક બહુ ભેળવવામાં કરીએ છીએ તો એના કારણે પશુના જઠરમાંથી એના આંતરડામાંથી મિથેન વાયુ બહુ પેદા થાય છે તો એના કરતાં આપણે એવું કરી બેક્ટેરિયાને અંકુશમાં રાખવા માટે આને બને ત્યાં સુધી એને ન આપીને કુદરતી જે કાંઈ આપણે ઘાસ નહીં ખવડાવી ઓરી કોઈ ટીકડીયું ન દે કે ટૂંકમાં તે દૂધનું ઉત્પાદન વધારે થાય એના માટેના જે આપણે પ્રયોગો કરીએ છીએ એ ખાસ આપણે અટકાવીએ। ગ્લોબલ વોર્મિંગની સમસ્યા માટે આપણે CO2 નો ઉત્સર્જન કરતા ઉપયોગો ઘટાડીશું, વૃક્ષારોપણ એનું બધું વધારીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ, જંતુનાશક દવાનો ઉપયોગ બને તે બધું કરીએ અને સમુદ્રમાં લોહકણોના કારણે તરલ જીવોનો આપણે નાશ અટકાવે જે કાર્બન ડાયોક્સાઇડનું શું કરે છે તો એ ઉપયોગ કરે છે એના કારણે આપણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી બચી શકીએ છીએ। સજીવ ખેતી કરીએ, કુદરતી ખેતી કરીએ, લીલો પડવાશ અને છાણિયું ખાતરનો ઉપયોગ કરીએ, પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવાનું કાઢી નાખીએ અને પશુઓના જઠરમાં મિથેન વાયુ પેદા કરીએ છીએ આવા બેક્ટેરિયાને આપણે અંકુશમાં રાખીએ। ખાસ યાદ રાખજો આ આપણે પરીક્ષાની અંદર આ બધું પૂછાઈ ગયું છે, લેસનની અંદર આ બધા મુદ્દા રહ્યા એ રફબુકમાં લખવાના છે, યાદ રાખજો રફબુકની અંદર લખી નાખજો અને આવનારા જે સમયની અંદર તૈયારી ચાલુ કરી દેજો। આપણે પરીક્ષા આવશે અને એની પેપર સ્ટાઇલ બધું તમને વોટ્સઅપમાં મળી જશે। જય શ્રી કૃષ્ણ।